ગાંધીનગરના લેખાવાડા ગામે કચ્છ કાઠિયાવાડ સમાજના કન્યા ભવન ઉદઘાટન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે લેખાવાડામાં નવનિર્મિત રાજપૂત કન્યા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજની દીકરીઓ માટે આઈએસ આઈપીએસ કેરિયર એકેડેમી બનાવ્યા બાદ કન્યા ભવન પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ પ્રધાન આઈ કે જાડેજા જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત તેમજ જીટીપીએલના એમડી અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર દ્વારા એક પ્રકારનો કાર્યક્રમ આજે દશેરાના પવિત્ર દિવસે યોજાયો છે નવ દુર્ગાની પૂજન અર્ચનની સાથે સાચા અર્થની નવ દુર્ગા એટલે મહિલા નારી શક્તિ અને એ નારી શક્તિ માટે સિત્તેર જેટલી દીકરીઓના એક હોસ્ટેલની વ્યવસ્થા સાથે આજે અહીંયા શુભારંભ થઈ રહ્યો છે સમાજના અગ્રણીશ્રીઓ દાતાશ્રીઓ સૌના હસ્તે આજે શુભારંભ થઈ રહ્યો છે યુપીએસસી જીપીએસસી અને અન્ય સરકારી નોકરીઓ માટે એક આગવા પ્રકારનું એમનું યોગદાન એમને પ્રાપ્ત થાય એમની ક્ષમતા જે રહેલી છે એને બહાર લાવવાનો પ્રયત્ન થાય અને ક્ષત્રિય સમાજ બધા જ ક્ષેત્રે પૂર્ણ સ્વરૂપની પોતાની ભાગીદારી યોગ્ય પ્રકારની વ્યક્ત કરી શકે અને એના માટે યોગ્ય પ્લેટફોર્મ આપવાનું કામ એ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમિતિ દ્વારા અને ખાસ કરીને નારી શક્તિનું આજે કાર્ય થયું છે એના માટે સમાજના દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન તન મન ધનથી યોગદાન આપનાર આ કાર્ય ચલાવવું ખૂબ અઘરું છે અને એ કાર્ય માટે સમયનું યોગદાન આપનાર પ્રત્યેક ક્ષત્રિય ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ યુગાંતરની સાથે યુગ પરિવર્તનની સાથે શિક્ષણ ક્ષેત્રે આગળ કેવી રીતના વધી શકે જે તંદુરસ્ત હરીફાઈઓ રહી છે કોમ્પિટિશન રહેલી છે એ કોમ્પિટિશનમાં કેવી રીતના સારો ભાગ લઈ શકે એના પ્રકારનું તમામ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત થશે પુનઃ જેમને જેમને આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન